Maro nam dano. Nam mindiyalo mar nam masru. Apre iye jre varu jane javanu de. Em 4 mahina apre varhara na ave. Tidi ame sukhi hoye. Baki no ave da heran thyanu che. Heran thyanu etle evo ke jo ne khavanu jade. To vando ne khavanu na jade tidi mal doki tidi amie doki. આખો પરિવાર છોકરો છૈયો બાયમણ બધું એ અને લારી હેરાન થતો જોવે. અમે માલમાં ફરતા હોઈએ એટલે એ રોટલા બનાવતી હોય અને વાંહે કોઈ ટિફિન દેવા આવતી હોય લેવા જતી હોય એમ ચાલુ જ રહે. ચાહે આપણે કોઈ બી બહાર ગામ જવું હોય તો નવરત ન મળે એમ જવાની. આપણે એમ થઈએ કે આજે અંજાર જવું તો અંજાર જવાની વાર ન હોય. આમાં બીજો માણસ કોઈ જાય 300 રૂપિયા આજ રેડ્યો તો એ ખાલી 300 રૂપિયા લઈને હાલ્યો આવો. હાજી તેને 300 દેવા જ પડે ને એ તો માલને ભૂખ્યો લઈ આવો. બધી જાતે સમજો ને કોઈ એમ નથી કે અમે જાત નથી રાખી. બધી જાતું ફેરવી બીજી દેશી આવે એમાં સૌથી તંદુરસ્ત કઈ હોય? સારામાં સારી એમ બહુ થી બરાડી. એ બરાડી જાતિ ક્યાંની છે? એ આપણે ઉભાયું સત્રીગઢ. એમાં ને અહીંયાના ઘેટા બકરામાં શું અંતર હોય બરાડી ને એમાં? એટલે એમાં બહુ કાઠો થાય એટલે એમાં અંતર એટલો કે જો આ ધોરો માલ હોય ઉ રહ્યો ને લાલ વધારો આવે એનું બચલું લાલ આવે પછી એનો જે આ કાયા છે ને આખી મજબૂત આવે એમ. આ ધોરાને કાયા રહીને પોચી આવે હું કાયાનું મજબૂત આવે. મજબૂત આવે એટલે આપણે આ વેપાર કરી એમાં એ મજબૂત કાયાવાળો રહ્યો એ પહેલો લે ડુબરી કાયાવાળું પછી લે.
ટાડો કેવી રીતે ટાડો શા માટે કરે પેલો લોખંડના સલિયોથી કરે ને પેલો ટાટો કરે ટાટો ટાટો કરે એટલે એમાં બીમારી આવે સમજે બીમારી આવે એટલે કોક મગજ છટકી જાય તો એને ટાટો કરો એને આવી રીતના જો માથામાં થઈને આમ લીટો દેવો પડે ટાટો તપાવી કરીને સરિયો લોખંડો લઈને તપાવવો પડે પછી અમે કઈ ટાટો દેવો પડે એક આડો નાક મત દેવો પડે પગ આપણે ભાંગી ગયો આપણે આ હરમો ખરો ને હરમો જી હરમાને એથી છોડી હોય ને ઉતારી એ ઉતારી કરીને આમ પગ ભાંગી ગયેલો એમાં બાંધી બાંધી કરીને મથે બાંધી પાટો હાડકું મેલાવી કરી એટલે એ અઠવાડિયે 15 દી પગ ખોડતો થઈ જાય રેવાનું થઈ જાય બીજી બીમારી માટે બીજી એક બીમારી આવે છે આપણે આવો ખારો અડો કે એવી રીતના કે અમારી ભાષામાં ખારો ને અડો ને એવી રીતના કે એમાં દૂધ ના આવે પછી એના ગુડા હુજી જાય એની આપણે દવા આવે દેશી દવા જ આવે છે પરબતરાયાનું નામ કહેવાય એરી એને લઈએ ડુંગરમાં હોય ડુંગરમાંથી આવો વહેલા આવે એમ રોડી કરીને લઈ આવી પછી આપણે પાણી પીવાનો માટલો કરો એના અંદર નાખી એના અંદર નાખી કરીને પરબતરાઈ નાખી અને 8-10 કિલા સાય નાખી અને 2-3 કિલા તેલ નાખી 2-3 કિલા ખાંડ નાખી એ બધું મેલાવી કરી અને 5-6 દી અને પલરો દી કરીને પછી એ પાઈ એટલે 7 દી પાવો પડે 7 દી પાવો એટલે એ રહેવાનું અમે અમારા માલ માટે વેપારમાં ધજ વીણો માલ હોય ને ધજ ગેટડા આવ્યા હોય તો 3 વખત થાય ને કે 2 વખત આછો વર્ષમાં 2 વખત વીણ એટલે વધારે પૂરતા નર જ વેચે માધો તો જ વેચે નકર માધો ન વેચે એનો આવે 2000 જો 3 મહિના ના કરી તો આવે 3000 ઉંમર ને લોહી ખપે ખૂન ખપે અને ઉંમર ખપે નુકસાની ઘણી થયો ને એ જ યાદ રહે બરોબર જો આ કંડલો બુડ્યો વાવાઝોડું થયું એ સાલ ઘણો માલ મરી ગયો ને ગઈ સાલ જે ચોમાસો થયો હતો એમાં તો કેટલો માલ મરી ગયો વામન મેં એનું જ કહ્યું દુનિયાભરનો મરી ગયો મારો પોતાનો લગભગ કેટલા 35-40 મરી ગયો 35-40 ભેગા આમ ટાટમાં મરી ગયો
એવે ટાટો વાન ટાટ બધી હતી. નુકસાન આવે માલમાં તો અહીંયા મને અહીંયા જાત ચડે કે આ વસ્તુ વર્ષમાં બની. સારા સારા પ્રસંગ સારા પ્રસંગમાં તો મને બીજું તો કાંઈ નથી યાર મગજ. નીચે અઢી વટો ગઈ પછેડી પાઘડી રૂમાલ ગઈ જેટલો હશે એટલો રબારી પાઘડી જ બાંધશે. ના ના કાયમ જ બાંધે એમ કોક જ આવો હવે નથી બાંધતા નકર કાયમ બાંધે. મોટા બધા પહેલે અમે સમજ્યા અનુજભાઈ ધોરી પાઘડી બાંધવાનો જે અમારો કારો ગયો આ બાજુ આપણે જેસલમેર મલકમાં રાજસ્થાન દ્યાભાઈ ઉયકડે અમારા રબારી પહેલે હું રબારી બધા ઉયકડે હતા એટલે આપણે રજવાડું કરું ને તો એમ સમજતો હોય તો એ રજવાડામાં રાજા હતો એને શું કીધું એ કે ભણ્યા કે પાણ તો રબારી ડિગ્રી પાણો ભાગાય શ્રીમૂર ના હોય ને કે રબારી ડિગ્રી મારે પાણવી એટલે રાજનો રજવાડો એટલે કદાચ જો રબારી ડિગ્રી લઈ જાય તો રબારીની તો ઇજ્જત કાંઈ ન રહી. પછી વિચાર કીધો રબારી કે કદાચ જો મારી ડિગ્રી હું રજવાડામાં દઉં ને તો આપણું રે કાંઈ નહીં કે મલક મૂકી દેવું. પછી જેસલમેરથી અમારા રબારી ભાગ્યા અહીંથી અને આ મલક આવીને વસાયો ગુજરાતમાં અહીંથી ચોરાઈ ભાગ્યા. પછી અહીંયા દીડી જીડી રહે ને આવા કારા કપડાં આવે એમ લાલ પાઘડી નથી આવતી એ બાંધતા માથા ઉપર અહીંથી ભાગીને અહીંયા જીડી આવે ને તીડી પછી આ ધોરી માથામાં ધોરણ બાંધવા તીડી અમારા રબારી ચીખ્યો એ જેસલમેરનો હોગ પાર્યો આપણે જેસલમેર થી ભાગીએ ધોરી પાઘડી બાંધવી કેટલી રાતે પાઘડી નથી બાંધવી. ભવિષ્ય એમાં એવું છે આ માલ જાજો ટેમ નહીં રહેવો હવે ઘણા વર્ષો રહે નહીં રહે નહીં એટલે સીમ બધી પૂરી થતી હવે ગૌચર રોકાઈ ગયું. પછી આ માલની જગ્યા તો ફરવા તો ગમે જ્યારે એની તો માલ રહે નહીં અને બાકીની જે આ સાતના વાલી સાતના માણસો એ કોઈ ચારવા આવવાના નથી. એ કહે છે કે ગાડીમાં આપણે ચડવું છે ગાડી લેવી છે ગાડી લેવી છે ગાડી માણસો માલ ચારશે ને છોકરા એટલે માલ આપણો ધીમે ધીમે હોય પૂરો થઈ જાય એટલે આગળની પેઢી નહીં કરશે ના એ નહીં કરે આગળ તો એ હવે બીજો જે તે ધંધામાં પડી ગયા ભણતર વસ્તુ છે ને એટલે એમાં ભણતરમાં બીજા ધંધા પડી ગયા. હવે અત્યારની સાથ છે કોઈ માલમાં કોઈ આવવા રાજી જ નથી. સીમમાં કોડી જંગલમાં હેરાન થવું કે એના કરતાં આપણે કે કંપનીમાં લઈ જાઓ અહીંયા લઈ જાઓ એટલે ઘણાને લઈ આવો તો 6000 તો મહિને લઈ આવશે ને એ બધી ગણતરી કરી ને જે અમારા જેવા તેમરજી ઝાલને ઉભા એ જે આ જ ગણતરી છે કે આપણે હાલ્યું જ રાખવું હોય બરોબર ઉઠ્યો. એટલે
કરીને એમ કે હિંસા કરી કે ભણતરમાં માણસ આગળ આવે હિંસા છે કે કદાચ ભવિષ્ય આગળ થાય છે એના અત્યારે વાળે સવારના તમે વાળે ચાર મહિના ચાર મહિના એ વાળે પછી અહીંથી આ બાજુ જઈએ આપણે ખેડૂત ગામ કરો એની બાજુમાં વાળી વાળીએ વાળીએ વાળી ફરતા હોઈએ એક દી આજા તારી વાળીમાં કાલ ભાઈની વાળીમાં એવી રીતના વાળીએ વાળી ફરી કોઈ રોકે કે ઉભે ખરું એટલે રોક્યા વાળો તો હવે માલને ખાવાનું જડે હું જ અમે રોકાઈ નહીં નહીં કોઈ આમ તમને એવું કહે કે ભાઈ અહીં નહીં આવવાનું કે ના એ કે આપણે અહીં ફોર્સ ખાતો છે એ ફોર્સ ખાતા આમ ના નીકળો એટલે રોડીથી જ આવવું પડે કદાચ ના હોય તો હોરા નીકળી જાય અને આવી જાય તો ન જવાનું તો પાછા આવવાનું તો વળી પાછા આમ ફરીને જવું પડે આપણે ખબર વચમાં પટ્ટા નાખ્યા લોખંડ જેવો એટલે એ તો માલ ટપે નહીં એ ટપે રોડ ટપે નહીં એટલે ફોર લાઈન થઈ ગઈ માલ ટપે નહીં અમારે પોલે જવું પડે પોલે જાવ એટલે પોલમાં શું નીચે ગડકવાની ગાડીઓ ને નીચેથી આવવાની ચાલુ ને ઉપરથી આવવાની ચાલુ માલ પોલમ માંથી અવાજ આવતો એટલે માલ ડરે નહીં એટલે એ બધી હેરણ કરતી ફરીને જવું પડે એટલે ઘણું દૂર પડે કઈ અમારે મુમા હોટલ કરીને હું એકડે જવું પડે ત્યાંથી નું રોડી થઈ પવન ચક્કી ને લીધે કઈ માલ ગભરાય એટલે પવન ચક્કી ને લીધે હવે કંઈક ટેવાઈ રહ્યો ને કે પહેલે જે ડી પવન ચક્કી પડી ને પહેલા વર્ષમાં તેડી માલ ગભરાતો ઉબરમાં અવાજ આવે પાંખડો ફરે એટલે માલ એની બાજુમાં જ ના આવે અહીંયા આગળ પવન ચક્કી છે ને ઓછે ઢોર્યો ને હું ઝાડખો એટલી ભોય આવે જ નહીં માલ હું એથી જ પરા ભાગે હવે ટેવાઈ રહ્યો મારું કાયમનું થઈ ગયું તમે જે દિવસભર માલ સાથે ફરો તો તમે સાથે કઈ કઈ ચીજો લઈને રાખો સાથે ચા નું સામાન છે ઉદાહરણ સિમ્બુ કાયમ નો ધંધો થઈ રહ્યો ટેવાઈ ગયા સમજ્યા કે હવે દિવસ નું ખાવાનું કઈ કદાચ સવાર ના આપણે ટીફિન લઈએ ને રોટલા વધ્યા હોય ભેગા આવે તો ભલે ને ક ના રાખીએ ટાટર પડો ને થોડું પાણી નાખ ઘણી ના નાખી પછી વેઠી વાર પછી એટલે માલદારી વધારે હોય એમ કે એમ તો અમારા ગામ મિંદિયાળામાં જ માલદારી ઘણા ના એ કયા કયા તહેવાર કયા કયા પ્રસંગ અહીંયા કયા કયા પ્રસંગે આવવું પડે એમ નહીં તહેવાર કયા કયા તમારા મુખ્ય આમ
મુખ્ય અમારે તહેવાર છોકરા પાણી ને વૈશાખ મહિના મખાતરીના કાં ગોકર આઠેમ ના તેડી આવવું પડે અને કાં નવતરીમાં એમાં એ કયા શું શું કરવું પડે તમે ઉજવો કેટલી કે ઉજવણી એની કેવી રીતે થાય ઉજવણી એટલે અમારે એવી રીતના આપણે દેવ હોય ને બીર પઠો પીર ખરો એમનો મેળો હોય સોમવારનો ભાદરવાનો તેડી બધાને આવવું પડે એમ પછી આખા ગામનો જમણવારો હોય જમવું આવે એ આવવું જ પડે ફરજિયાત એમ ગમે એટલો દૂર હોય ને તો એને આવવું જ પડે તમે માલમાં તમારું ઘેટું કેટલા વર્ષ રાખો એટલે નર કેટલા વર્ષ નર તરણ હર ત્રણ વર્ષે બદલી હા ત્રણ વાર બદલાવું એનું કઈ કારણ છે એનું કારણ એ ખરું જો કે અત્યારનો નર હોય ત્રણ વારે પછી પહેલે વાર જીડી એની બટલી ઘીટડી આવે નનકી ઉછરીને મોટી થાય ત્રીજી વાર એ ફરિયા જેવડી થાય જો કદાચ ન વેચો ને આપણે બીજે ન કાઢીએ તો પાછો એને એ ફરશે ને એનાથી જ ફરે તો એ આપણને પાપ લાગે એને દીકરી રહી અને બાપ કણે ફરે તો આપણને પાપ લાગે ને એના કરતાં આપણે દઈ દેવો એ સવરો પછી હાટો પાટો કરી નાખી કે મારો હોય હું તમને આપી દઉં તમારો હોય મને આપી દો ને એવી રીતના એકબીજા માલદારી હાટો પાટો કરી નાખી કે ભાઈ મારો તો લઈ જાય તો મારો લઈ જાય ને એવી રીતના ઉઠલાવી નાખી રાતે તમે માલને કેવી રીતે સચવો રાતે અત્યારે તો વાડામાં પૂરી નાખી તમને જાગવું પડે એને ધ્યાન રાખવા તેવું ના ધ્યાન રાખવું પડે ને કે કૂતરા ઢરી આવે કોઈ ચોર ઢરી આવે કૂતરો આવે તો કૂતરો ઉપાડીને આલે જાય ચોર આવે તો ચોર ઉપાડીને આલે જાય ગમે એવો માણસ હોય એનો અત્યારે ભરોસો ન થાય ગાંડો બાવર જ્યારથી આવે ત્યારથી એના લીધે તમને કઈ તકલીફો થાય છે માલ હા ગાંડા બાવરમાં તકલીફ જડ કરી કાંટો બોરો ને કેવી કેવી તકલીફો થાય તકલીફ એટલે ચોમાસો જેટી થાય તે આ માલ છે ને કોક જ માલ હાજો હોય બધો પગી મટો હોય કાંટા કાઢી કાઢીને આપણે તેરા મસીને અજણની ને અજણ વાપરી અને એને મોટો જેમ મન મન કરીને હમો કરી આનામાંથી પછી જો આ ઝાડ ઊભો છે આ ઝાડ નીચે જે ખાડ ઉગશે એ બધું બહુ જ ખારું જશે અને જે માલ એનો નીચે ખાડ ઓછો ખાય ચોમાસાનો ખાડ આ ઝાડ નીચે ઓછો ખાય ઓખાય ગાંડા બાવર નીચે એનો આ પાનનો ભેજો પડતો હોય ને એનું પાણી બધો મેલ હેઠે પડતો હોય મેલના હિસાબથી ઓછો ખાય એટલે અહીંયા ન ચારે આ બાજુ ખેતરમાં જાય ને ચારે આમ ન ખાય પછી જાળી ઘણી વધી જાય એટલે આ ગાંડા બાવાને લીધે જો આપણે ઉ બાજુનો સેટો નથી દેખાતો તેડી આ જાળી નથી તેડી વાંધો ને એને એમ રસંગ ચૂંસે ગાંડા બાવાની પાળ ઘણી હોય એ અહીંયા કણે છે ને એને પાઠ હેઠ અહીંયા કણે તમે છુંદડા જે કરાવો પેલા નહીં આવું શરીર પર હોય તે કયા કરે એટલે ક્યારે કરે કેવું કઈ ખરું આપણા શરીર ઉપર એ શોખ આપણે કેમ કે આ વીટી પહેરવાનો કેવી રીતના શોખ હોય એવી રીતના બાયમણો લોકોને શોખ જ ગણો તમે મારા ઘણી આવ્યા ને એવી રીતના જે રાજીઓ ઘણે ને આવતો જ હોય બે મહિને ત્રણ મહિને ગમમાં આંટો દેતો જ હોય મારી ઘરે આવે તો મને મેળાવે તો હું કરાવી નાખો તમારી ઘરે આવે તો તમે મેળાવે તો કરાવી નાખો એ ચાલુ જ રહે અને એમાં એવું કઈ ખરું કે આજે અમુક જ ડિઝાઇન બનાવે ને બધી ડિઝાઇન બનાવતી એવું નહીં એમ શોખ ની જ વાત
વાત કે કદાચ મારો જીવ બીતો હોય તો ન કરો, તને શોખ હોય તો તું કરાવી શકે, તને એમ શોખ હોય કે આ બધી આમ આપણે કરાવવાનું હોય તો તું કરાવી શકે, અને મને શોખ ના હોય તો હું કહું ભાઈ મારે નથી કરવો, એવી રીતને જો ભાઈ ઉઠકણે એને કરાવ્યું તેની મેં કીધું મારે નથી કરવું. દાગીના બંધ થઈ ગયા બધે આમનો પહેરતા અમે, એટલે એ કયા કયા હોય, જેમ કે કડું હોય, કાનમાં બુટ્ટી હોય, ગરામાં બી કડું પહેરે. જો અહીંયા કણે આપણે આ પૂરક છે ને બેલી, એને અહીંયા કણે એવું ઠોરિયા આવે, ઠોરિયા બીજી અહીંયા કણકું આવે, કોઠી જેવડી આવડી સોનાની, એ અહીંયા કણે નાખી, અહીંયા કણે એવું ઠોરિયા નાખી, હાથમાં કડો, બીજો કાંઈ ગરામાં, ગરામાં આપણે ચેન નથી આવતા, ચેન હોય કદાચ ગુનાનો, બાકીનો પૂરક ને બીજો કાંઈ ના. બેનો ને તો જો એનું કોઈ નક્કી જ નથી રહ્યું, હું વીટીઓ પહેરે છે, કોઈ આ બુટીએ નાખે, બીજું રીંગું આવે એ નાખે, પછી હું હાર આવે, હાર કોઈ લાખનો હોય ને કોઈ બે લાખનો, એનું કોઈ નિયમ જ નથી, અને કદાચ પૈસા વારે દાજો હોય 3 લાખનો કરાવો, મહિનામાં ટાટ પડતી આવશે, પછી પો મહિનામાં નારી મહિનામાં 2 મહિનામાં વધારે ટાટ પડે, 2 મહિના ઘણી જ ઠંડી લાગે, પછી આપણે જેની માઘ મહિનો આવે ને માસ મહિનો, તેની પછી ઠંડી હલકી થાય, હોરી ઉત્તરાયણ આવે ત્યાં સુધી બધી પૂરી થઈ જાય ટાટ, તેની પછી કાંઈ ના હોય, પછી ચેતર મહિનો વૈશાખ મહિનો તેની પછી ગરમી નાડી આવી જાય, ચેતર વૈશાખ અને જેઠ 3 મહિના, અષાઢ મહિનો આવે એટલે આપણે વરસાદની માગણી કરીએ, જેઠ મહિનાના દસથી જતા આપણે માગણી કરીએ વરસાદ આવશે વરસાદ આવશે, એટલે અષાઢ મહિના ઊંધું વરસાદ આવી જાય, એમાં શરણ મહિના ઊંધું એનો વરસાદનું ફૂલ જોર જુઓ, જેના ભાગી હોય એને મળી જાય, અને કદાચ એના હાથમાં જે નવર હોય તો ભલે, એના ભાગી જેને હોય એને મળી જાય, એટલે બધા રબારી અત્યારે એમ બધા ગુજરાત જાય એ બધા ફરી ફરી ચોમાએ પાછા આવે. નાનપણથી ઉછેરી મોટું કીધું એમને આવું જ પડે, અમારી એવા કેવા કેવા અવાજ હોય, એટલે અવાજ તો કઈક અમે 3 જાતના અવાજ કરી, 2-3 જાતના, એક અવાજ આવવાનો કરી ને એક જવાનો કરી, ભાષામાં દોડીને આવતી હોય તો પછી એને આવવું તો પડે, પછી એની મા મરી જાય તેની પછી મોટો જ હોય ને, મોટું થઈ રહ્યો એને ખબર કે આપણને ટેવાઈ જાય. જો આ બે રીતના આપણે આ ખેતર પેલાવાનું હોય તો એ વરી અલગથી આપણે પહેલાં નતા કરતા એ રીતના કરી, બારે તાકડવાનું વરી બીજી રીતનું કરવું,
તમે તમારો માલ છે એવું કેવું છે, તમને ખ્યાલ આવી જાય કે આ માલ જે છે ને કદાચ બીજા માલ બજાર જતો રહે ને, એમાં અમારો એક જીવન અમો 5000 જીવડા હોય ને એમાં અમે ગોતીને દેખીને કહી દઈએ કહું જાય રહ્યો મારો જ છે. પણ એટલે એવું કંઈક આમ નિશાની રાખો કે એવું નિશાને કાંઈ નહીં. આ તો હમણાં પડવો ગયો એમાં ધનતેરસ ગઈ ને અનુજભાઈ, એમાં ધનતેરસના હિસાબથી જ અમને અટકા કર્યા આ કલરના, નકર ટકા કરી જ નહીં. કેવી રીતે ઓળખો તમે? એને મોટામાં ઓળખી લે એમ મોટો માલ ભાગી જાય, મોટો માલ ભાગી જાય, જો વાહે કદાચ નનકું બચલું ખાલી તમને જડે ને અમે નજરે જોયું ના હોય ને, તમે 2 મહિને 4 મહિને ભેગા થાવ ને તમારા કણે હોય ને, તો અમે કહી અમારી અમારી જ રડનું છે એમ, કે અમારા જ આ ઘેટાનું છે નરનું. એમ નરમાં ખબર પડી જાય અમારા વાત ઉંમરી રાખી દે. ને એનું ઊન ઊન વેચાય એટલે ઊન પહેલે વેચા દે, હવે નથી વેચા દે. પહેલે 5 વર્ષ પહેલે જરૂર 5 રૂપિયા જડે, કંઈ કિલાના 10 રૂપિયા જડે, હવે કોઈ લેતો જ નથી. 10 વર્ષ મોરે એક ખાલી એક બાલ કાપીએ તો 1 ના 20 રૂપિયા મળતા, અત્યારે ખાલી આપણે વાર કપાવવા ને તેડવા જઈને તો એ કહે છે કે તમે 10 રૂપિયા મને આપો, એક નંગ પાછળ 10 રૂપિયા, તો એક નંગ ના તમને કાપી કરીને વાર ફગાવી દઉં 10 રૂપિયા દો. તમે એનો કે ઉપયોગ કરો પોતે? પછી અમે અમાર હાથે જ કાપ્યા, ગઈ સાલ અમે અમાર હાથે જ કાપ્યા. એ ઊન તમે શું કરો, વાપરો કે ના? કાપીને ફગાવી દીધે, કોઈ હમો લે ને તો આપણે ક્યાં લઈ જાવ? કોઈ એનો ઉપયોગ કરે છે કઈ બી રીત માટે? ઉપયોગ બારિયાડ એટલે બારિયાડ બાર દેશ માં જાય ને એનો ઉપયોગ છે. ઈ બધું હું વેપારી મોટા મોટા જે હોય ને ઈ બધા ગાડી ભરી જાય. ઈ ગાડીઓ ભરીને બારી લઈ જાય. હવે અહીંયા કણી આવે ની ખર્ચાથી એ બધા બોરા ભેગા કરી માણસો રખાવીને જો બારે ગાડીઓ ભરીને લઈ જતા હોય તો એમને કાંક જડતો હોય તો જ લઈ જતા હોય ને. એટલે મૂર અમારા એમ જો કપાસ થી જો બોરો હોય અમૂર કપાસ ના હિસાબ થી પેલે કપાસ નતો, હવે વાડીમાં કપાસ ઘણો. કપાસ થી બોરો અમાર નો ભાવ જો કપાસ નો ભાવ ચડી ગયો મણ નો, નાનો ભાવ ઉતરી ગયો. અરે એનું દૂધ વેચાય કેવું કઈ કરો? દૂધ વેચાય કરો, વેચાય બધું, પણ હું જે અમે દૂધ નો ધંધો નથી કીધો, અમે દૂધ નો ધંધો નથી કીધો, એનો ફર ધબર આવી બચલો મોટો થાય અને વેચી નાખે. પાણી એને 2 વખત 3 વખત જડે તો 3 વખત પીએ ને, કે 2 વખત જાણી પાવું જ પડે, પાકું પાવું પડે ગોતરી આપણે પાવું. આશરે એક માલધારી અગર હોય તો એ કેટલા વર્ષો સુધી આ ધંધો કરે? અરે આ ધંધો, આ ધંધો એમ સમજો કે પોતાકણી કદાચ એને આમ પાંકે જ વેચે તો ભલે કોઈ માણસ 4 વાર રાજી ના હોય એના રીતે, નકર ન વેચે. ન વેચે એનું કારણ છે કે આમાંથી એનો ધંધો ચાલુ જ રહે, એમ પોતાનો રોટલામાં વાંધો ના આવે. તો અગર વેચે તો એનો કયા કયા કારણો માટે બતાવો? આ મતલબ કોઈ બંધ કરતું હોય કે માલ વેચીને બીજું કોઈ ધંધો કરે, કારણો શું હોય? એનું કારણ એ જ હોય કે જો આપણે આને ચારવા જાય ને કોઈ માણસ કોઈ જડતો ન હોય, આપણે ઘરે પ્રસંગ હોય, બરાબર તમારી ઘરે પ્રસંગ હોય, આપણી ઘરે ટેમ પર્સન હોય, તીડિયા માલમાં કોઈ માણસ ન જતો હોય, પછી હું મારા છોકરાને લગ્ન કરતો તીડી કોઈ એમ સમજો કે આપણે 15 દિવસ આપણી ઘરે તો જવું જ પડે છોકરાને લગ્ન કરતા હોય એટલે, એટલે 15 દિવસ આમાં કોઈ બીજો જાય નહીં, પછી એના કારણથી કદાચ એનો ભાઈ ના હોય ને એકલો જ જો હોય ને તો એને વેચવો જ પડે, એના કારણથી જ વેચવો પડે. આવી રીતના અમે 2 ભાઈ છીએ, આવી રીતના જો આ 2 ભાઈ છીએ ને કદાચ મારી ઘરે ટેમ પર્સન હોય તો એ જ ફેરવવો પડ્યો ને એની ઘરે ટેમ પર્સન હોય તો હું ફેરવવું પડ્યો, તો હાલે રાખે નકા ના હાલે. આ ધંધો અત્યારે તો કરો છો પણ તમે આમ પછી ક્યારે આમ આવું વિચારો કે બસ હવે આ નથી કરવું, હવે આરામ કરવો છે કે એવું કંઈ, મતલબ આ છોડી દો આમ? ભાઈ 5 ફેરે દઈ દીધો માલ, કેટલી વખત? 5 વખત
કંપની મૂક્યો, ગામની ભેંસો હતી ભેંસો ઉચારી, પછી ગામની ગાય ઉચારી, કોઈ ધંધામાં ભાઈઓ ને પાછો આવ્યો. એટલે હું એવું પૂછું છું કે અમુક કેવું કે અમુક ઉંમર થાય એટલે નોકરીમાં કેવું હોય કે અમુક ઉંમર થાય એટલે 50-60 વર્ષે નોકરી મૂકી દે, તો તમે આમ એવું ખરું અહીંયા ગાડી કે આને પાછો જાય રહ્યો હમણાં કદે એવો અમાર કયો વડે જો એક વસ્તુ હોય અમારો બાપા પેલે જાર તો લારે અમે થઈ જાય એવી રીતે એ લોકો કદાચ છોકરા ના આવે એ ભાઈ વેચી ના ગયા અને ઉંમર પૂરી થાય એટલે વસ્તા ના આવે. મારા દાદા કણે મારો દાદાનો બાપ હતો ને એમના કણે માલ હતો તેમ તો આ માલ હજી અમે નથી કાઢ્યો. ત્યાં ખાલી બચ્ચાની સંભાળ કરી અત્યારે અત્યારે બાપો બેઠા હોય ને એવી રીતના પછી સંભાળ રાખી અને હું ઘરે હાલે જાય એના હિસાબથી. હવે તો જમીનને તમે લાસ્ટ જ્યારે મળ્યા તમે પ્રકાર કર્યા ને ખારી જમીન હોય મોરી જમીન એ થોડું સમજાવશો ફરી? હા સમજાવી. જમીન જો જે કાયમ ફરતા હોય એટલે કે ખબર પડી જાય કે આ બાજુ આપણે ગયા હતા જમીન મોરી જમીન આવી જાય. કઠી ભાગમાં મુંદ્રા તાલુકો માંડવી તાલુકામાં બધે જમીન મોરી, આપણે આ ભુજ તાલુકો અંજાર તાલુકામાં ગામમાં બધે જમીન મીઠી મોરી જમીનની. એ જમીનમાં બધીમાં આ માલ ફરે તાકાતમાં હોય, તાકાત એને મૂકે નહીં એમ ઘટે નહીં. મોરી જમીનમાં જાય ને તેની શિયાળાની સીઝન આવે ને જેની તેની ઘટી જાય. સવારે આવતા ત્યારે અમે જોયું પેલા ખેતરમાં હતા એકદમ અને તમે એક જ બૂમ પાડી તો બધા ધડ લઈને દોડીને આવતા રહ્યા. અમારે બધો એને ચીખાડવો પડે ને. હા એ તો ન કદા મેળ ના ખાય, ચીખાડ્યા વગર કઈ મેળ ના ખાય.